નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાણીની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાત રાજ્ય ભાષા નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત પુસ્તક રૂઢિપ્રયોગો અને કહેવતો એમના આભારદર્શન સાથે આજે આપણે ગુજરાતીમાં ચ વર્ણ પર આધારિત કઈ કઈ કહેવતો પ્રયોજવામાં આવે છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો આપણે એની શરૂઆત કરીએ છીએ સૌ છે ચકલી નાની ને ફૈકો મોટો એટલે ગજા ઉપરાંતની વાત ચટમગની પટસાદી એટલે વિના વિલંબે તરત જ કામ પૂર્ણ કરવું બેટા સુડી પર એટલે વહાલ દેખાડીને કાસળ કાઢવું ચઢચૂલા ખાવું એટલે જેવું બન્યું નથી કે વાપર્યું નથી ચડે તે પડે એટલે કામ કરે તેને ક્યારેક નિષ્ફળતા પણ મળે ચતુર નર ચેતે ને મૂરખ હોય તે વેચે એટલે નાની અમથી ઘટનાથી પણ ચતુર માણસ સાવધાન બની કામ કરે છે જ્યારે બુદ્ધિ વગરનો માણસ પ્રસંગને જલ્દી કરી શકતો નથી ચમડી તૂટે પણ દમડી ના છૂટે એટલે અતિશય કંજૂસ હોવું ચમત્કાર વિના નમસ્કાર નહીં એટલે બળ બતાવો તો સૌ નમ્ર બની વર્તે ચાકર કમાય ને શેઠ ખાય એ વેપાર ખૂટમાં જાય એટલે પગારદાર નોકરોની માથે જ બધું કામ નાખી દેવામાં આવે તો એ ધંધામાં નુકસાન જ જાય ચાકર ચોરે તો બરકત જાય ને શેઠ ચોરે તો નખો દે જાય એટલે નાનો માણસ ચોરી કરે તો થોડું નુકસાન પણ મૂળ માણસ પોતે જ ચોરી કરે તો સમૂળગો નાશ પામે ચાકરી કરે તો ભાખરી મળે એટલે નોકરી કરે તો આજીવિકા મળે ચાદર પ્રમાણે શોડ તાણવી એટલે જે પ્રમાણે કમાણી તે પ્રમાણે ખર્ચ કરવો અથવા દેવું ન કરવું ચામડાની જીભ ગમે તેમ વળે એટલે માણસ સારું નરસું બધું ફાવે તેમ બોલતો હોય છે ચાર દિવસની ચાંદની ફિર અંધેરી રાત એટલે થોડા દિવસ સુખના પછી દુઃખ આવે છે સુખ કોઈને સદા રહેતું નથી ચાર મળ્યા એટલે ચોરનો ભય ટળ્યો એટલે એક કરતાં વધારે માણસો સાથે હોય તો ચોરનો ભય ન રહે ચાલતા બળદને આર ન ઘોચાય એટલે કામ કરતા માણસને ખોટી સતામણી કરવી નહીં ચાલતી ગાડીએ ચડી બેસવું એટલે ચાલતામાં ભળી જવું ચાલતી શેરમાં પગ દેવો એટલે ચાલતી બાજુ જોઈને વર્તવું અથવા કોઈની ચાલુ રોજીમાં વિઘ્ન નાખવું ચિંતા કરતા ચિત્તા ભલી એટલે ચિંતા મરણ કરતાંય ખરાબ છે ચીભડાના ચોરને ફાંસીની સજા એટલે અલ્પ ગુનો કર્યો હોય તેને ભારે સજા કરવી ચૂલામાં બિલાડા આડુટવા એટલે ખૂબ ગરીબાઈ હોવી ચેત મચ્છંદર ગોરખા આયા એટલે પાપભર્યું કૃત્ય કે અનિતિભર્યું કામ કરનારને એવું કામ ન કરવા ચેતવવું ચેતતા નર સદા સુખી એટલે વિચારીને પગલું ભરનાર સુખી થાય ચોખા ભેગી ઇયળ બફાવી એટલે મોટા ભેગું નાનું સાફ થઈ જવું ચોખા મૂકવા જવું એટલે નોતરું આપવા જવું ચોર ને ચંદ્રમાં સદાઈના વેરી એટલે બેવ વિરુદ્ધ ગુણધર્મવાળા વચ્ચે દુશ્મનાવટ ચોરના પગલાં ચોર જાણે એટલે ચોરનો જ ચોરને ઓળખે ચોરની ચાર અને જોનારની બે એટલે ચોર ગમે તેમ કરીને મારી જાય ચોરને કહે ચોરી કર ને શાહુકારને કહે જાગતો રહે એટલે બંને પક્ષોને તેને ગમતી વાત કરવી કોઈને અપ્રિય ન થવું ચોરનો ભાઈ ઘંટી ચોર એટલે ચોર કે તેનો ભાઈ કોઈ કોઈથી ઉતરતો હોતો નથી ચોરાશી બંદરનો વાવટો ઉઠવો એટલે દેશ દેશાવર બહોળો વેપાર કરીને ધન મેળવવું ચોરી પર શિર ચોરી એટલે ગુનો કરીને પાછા સામા થવું ચોરીને ચીકણું કર્યું એટલે અતિશય તપાસ કરવી કે ખૂબ ઊંડા ઉતરીને કામ કરવાથી નુકસાન થવું ચૌદમું રતન ચખાડવું એટલે માર મારવો ચૌદ ભવન એક થવા એટલે પ્રલય થવો અથવા ગજબ થવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ગુજરાતીમાં ચ વર્ણ પર આધારિત જે કહેવતો પ્રયોજવામાં આવે છે એની ચર્ચા પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું કે આપને આ વિડીયોમાંથી ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે જો વિદ્યાર્થી મિત્રો આપને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ સાથે જ વિડીયો પૂર્ણ કરું છું આવજો વિદ્યાર્થી મિત્રો આવજો